સાચી અને ગાઈઝ આજે છે મંડે એન્ડ મંડે ફર્સ્ટ મે છે તો હેપી મે ડે યસ એન્ડ અત્યારે વાગી રહ્યા છે 1:30 ગાઈઝ એન્ડ ગાઈઝ આજે 11 પણ છે એટલે હું રહી છું હું ને મમ્મા એન્ડ હું અને પપ્પા નહીં રહેતા વી આર નોટ ધેટ માટે ઇન્ટરેસ્ટેડ એન્ડ અત્યારે મમ્મી અને પૂરવા માટે શું બને છે અત્યારે બની રહ્યું છે મોરૈયો સુખી વાઘની એન્ડ પૂરી ફોર પપ્પા એન્ડ પ્રાચી આઈ એમ હેપી ટુ ઈટ ધીસ ગાઈઝ બેસિકલી મેં સવારે ખાલી કોફી પીધી હતી પછી એક્સરસાઇઝ કરીને કંઈ જ ખાધું નથી મેં બી ખાલી બનાના જ ખાધું છે હા અને આજે તમે વિચારતા હશો કે કેમ આટલો લેટ બ્લોગ ચાલુ કર્યો હતો ધ થિંગ ઇઝ કે સવારે અમે હું ઉઠી 11 વાગે અને પૂર્વા 10 વાગે હા અને પછી અમે થોડું કામ કર્યું એન્ડ બસ પછી અત્યારે બેઠા હતા તો પૂર્વાએ કીધું કે વાય નોટ આપણે બ્લોગ ચાલુ કરી દઈએ સો હવે આજની અપડેટ તમને બધાને ખબર છે જેમ અમે બધા બ્લોગમાં બોલીએ છીએ સ્ટે ટ્યુન ગાઈઝ સો ગાઈઝ અત્યારે પૂર્વા અમુક અખતરા કરે છે અખતરા ના કહેવાય બટ શી ઇઝ અપ્લાઈંગ ટેટુ જે ખતરનાક વાળું છે લાગી જાય પછી હું તમને બધાને દેખાડીશ નેલ આર્ટ દેખાડવાની જે અમે કાલે રાત્રે કર્યું હતું લુક એટ ધીસ હાય 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 એન્ડ ગાઈઝ આ મેં કર્યું છે ગાઈઝ મેં કરાયો નથી કંઈ હા શી શી એને કર્યું ને મારે નોર્મલ કારણ કે મારા નખ નથી ને ગાઈઝ એટલે સો ફોર ધ નાવ ગાઈઝ સ્ટે ટ્યુન અને તમને હું બધાને દેખાડીશ કે આ પૂર્વાએ કર્યું છે શું બેસિકલી સો ગાઈસ અત્યારે હું ટેટી લગાવતી હતી મમ્મીએ કીધું કે બંને થઈને વટાણા ફોલી દો આટલા તો ચાલો હવે ફોલીએ છે અને પ્રાચી તો બેઠી બેઠી મારા સામે ચકડી ખાય છે મને કંઈ નહીં આપણે તો મોરૈયો ખાવાનો છે એટલે તો કસો વાંધો નહીં પ્રાચી જલ્દીથી ચકડી ખા ને અહીંયા આવી જા ચકડી ઓકે ચકડી ચકડી સો ગાઈઝ પૂર્વાનું ટેટુ થઈ ગયું છે પૂર્વા દેખાડે તો આ છે પૂર્વાનું ટેટી ટેટી ગાઈઝ ટેટી ગાઈઝ આ છે પૂર્વાનું ટેટુ યુ કેન સી બ્લડી બ્લડી લાઈક વાગ્યો એવું છે બટ લાગે નહીં અસલી બટ મને ટ્રાય કરવું હતું સારું છે પપ્પા બહુ ટાઈમ પહેલા લઈને આવ્યા હતા તો શી વોઝ લાઈક ચલો હવે ટ્રાય કર ઓ માય ગોડ બસ પૂર્વા બસ ગાઈઝ આઈ નસો હાથની નસો ફાટી જશે સો ગાઈઝ અત્યારે પૂર્વા ખાલી વટાણા ફોલે છે એન્ડ હમણાં 2 વાગવા આવશે તો પપ્પા પણ આવી જશે તો પપ્પા આવે ત્યારે મળીએ ગાઈઝ સો ગાઈઝ પપ્પા આવી ગયા છે એન્ડ પપ્પા કેમનું છે તમને હવે ના ના તો પણ ઓકે ઓકે ફરીથી ફરીથી સો ગાઈઝ મેં પપ્પા માટે લાઈટ બંધ કરી દીધી સો હા કેવું છે તમને પણ તમારે કેમ આવા નવા કપડા પહેરીને ક્યાં જવાનું આ નવા થોડી છે અમે તો યુ નો એટના સન્નાટા ક્યું હે તો આજે શું કરવાનું છે કઈ જ ખબર નહીં કામમાં ખબર નહીં આગળ સ્ટેડિયમ આવે છે હવે કઈ દઈશું તો મજા નહીં આવે હું નહીં કરાવું આ ખબર છે મમ્મી અને પૂર્વા કરશે એટલે એમ બોલ ને કે હું નહીં કરાવું હું નહીં કરાવું ગાઈઝ ના ના ગાઈઝ હું કરાઈશ સો હવે પપ્પાને બહુ ડિસ્ટર્બ નહીં કરવા પપ્પા એન્જોય બાય અને અહીંયા પૂર્વાએ વટાણા ફોલી લીધા છે ખબર નહીં અમારી માટે મારે હોવે મારી એમ ફરમાઈ છે મેં શું હા ભાઈ જો બીજ તો બચ્ચા હે જેવું કામકાજ હોય છે તો અમુક વાર છે ને મારી ફરમાઈ છે હોય છે ને કોઈક વાર એક હું તો એમ પણ માણસ તો છું જ તો માણસને ઈચ્છાઓ તો થઈ જાય કે શું શું ખાવું હોય તો મેં કાલે તારી મમ્મીને કીધું હતું કે કાલે બપોરે આવું બનાવજે શું એ મમ્મી બનાવશે ના બોલો ને કદાચ એ પણ હોઈ શકે નથી નથી સમય સંજોગો વસત ના પણ હોઈ શકે ના પણ નહીં જ નથી નથી જ પૂરી અને બટાકાની સુખી બને અરે માય ગોડ મારી ઈચ્છા એવી થઈ ગઈ હતી લાડવા હોય કે લાપસી હોય એવું બધું હોય તો જોઈએ આજે ખાવામાં શું છે હાજી
ગાઈસ પપ્પાએ જેમ કીધું હતું કે સેનું શાક બનવાનું છે પપ્પા બટાકાની રોટલી બને હા તો એ જ બની છે એન્ડ સાથે પૂરી અને અહીંયા છે મોરૈયો ફોર પૂર્વા એન્ડ મમ્મા એન્ડ થોડી કાતરી તળી છે અને પછી છે છાશ છે અને થોડો બહુ શ્રીખંડ છે સો અત્યારે પૂર્વા બિચારી કઈ નહીં ગઈ જાગે સિવાય છાશ આ અને આ સુખી ભાજી ખવાય અને બી મરચા વાળી ગાઈઝ મને કઈ નહીં ખબર એક બાજુથી કહે છે કે ના ખવાય એક બાજુથી કહે છે ખવાય ઓલી સાઈડથી કહે છે ખવાય સો મારે શું છે મારે તો ખાવાનું છે વિથ મરચા એન્ડ ગાઈઝ હું હાથે કરીને મરચા બોલું છું કારણ કે પૂર્વાને મરચા બહુ જ ભાવે છે એન્ડ અત્યારે અમે જોઈએ છે કાંતારા મૂવી વિચ ઇઝ સો ગુડ અમે સેકન્ડ ટાઈમ જોઈએ છે એન્ડ પપ્પા થર્ડ ટાઈમ રાઈસ હા સેકન્ડ ટાઈમ વાહ સો ગાઈઝ હવે અમે મૂવી એન્જોય કરતા કરતા અમે ખાવાનું ખાઈશું ડિલિશિયસ સો ગાઈઝ અમે ક્યારનું જમી લીધું હતું અને કાંતારા મૂવી આખું ફિનિશ થઈ ગયું એન્ડ અત્યારે ફિલહાલ મારી માટે મારી આ જે સગી બેન છે વાલી બેન ઓ માય ગોડ વાલી બેન અત્યારે કોલ્ડ બ્રુ બનાવે છે જે હું રોજે પીવું છું બટ આજે મેં આજે મેં વિચાર્યું કે વાય નોટ મારી બેન બનાવે કારણ કે આજે હું બહુ થાકી ગઈ છું વગર કામે સો હું તમને મળું જ્યારે પૂર્વા મસ્ત કોલ્ડ બ્રુ મારી માટે બનાવી દે તો તે સો ગાઈઝ હું અત્યારે ફોલો એડ કરું છું એન્ડ હિયર વી આર આઈ ગઈ મારી કોલ્ડ બ્રુ સો આઈ રે કોલ્ડ બ્રુ જે મેં બનાવી છે ગાઈઝ આ છે કોલ્ડ બ્રુ જે મેં બનાવી છે પ્રાચી માટે સો જલ્દીથી પ્રાચી આ કોલ્ડ બ્રુ પીશે એન્ડ ધેન આગળ શું થવાનું છે પ્રાચી ખબર નહીં સો સ્ટે ટ્યુન ગાઈઝ આગળ મેં જણાવશું તમને સો ગાઈઝ જ્યારે અમે કોલ્ડ બ્રુ પીધી એના પછી કંઈ એટલું ઇન્ટરેસ્ટિંગ થયું નહીં અમે લોકો નોર્મલી એક જગ્યા પર બેસીને ફોન જ યુઝ કરતા હતા એન્ડ પણ ફિલહાલ અમને એક બહુ જ બ્યુટિફુલ સુંદર આઈડિયા આવ્યો છે અને પૂર્વાને ખબર છે તો પૂરા ડોન્ટ બી કન્ફ્યુઝ આઈ નો ગાઈઝ બહુ જ બ્યુટિફુલ આઈડિયા છે એન્ડ બહુ જ સારો આઈડિયા છે એન્ડ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે બધાની મમ્મીઓને આ કરી દેવું જોઈએ તમારે કરી દેવું જોઈએ એન્ડ હવે તમે વિચારતા છો શું પણ કહો તો ખરી તમે લોકો એમને શું વાત કરો છો સો ગાઈઝ આજે અમે અમારી મમ્મીને થોડી બહુ પેમ્પર કરવાના છે ને પેમ્પર કરવા માટે અમે મમ્મીનું કરવાના છે પેડિક્યોર લેક્સ્પા ઓકે લેક્સ્પા લેક્સ્પા ટાઈપ યસ એન્ડ અમે મમ્મીને નેલ પેઇન્ટ બી કરી આપશું લેગમાં એન્ડ ઇટ વિલ બી રિયલી ફન એન્ડ આજે અમે મમ્મીને ફૂલ પેમ્પર કરીએ છીએ ફૂલ પેમ્પર સો મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે તમારી મમ્મી બધાને કેટલું સારી રીતે રાખતા હોય તો તમારે પણ ક્યારેક તમારી મમ્મીને આમ પેમ્પર કરવાની ઈચ્છા ના કહેવાય ફરજિયાત બને છે સો ગાઈઝ ફિલહાલ અત્યારે જે લેડીઝો હશે તમને ખબર હશે કે ગરમ પાણી જોઈએ સ્પા માટે તો અત્યારે ઠંડીમાં અમે ગરમ પાણી મૂક્યું છે હા ગીઝર ઓન કર્યું છે એન્ડ બીજી બધી વસ્તુ મેં જે જે મટીરિયલ્સ છે એ એક જગ્યા લાવીને તમને જણાવી દઈશું કે આ છે મટીરિયલ્સ યસ ફર્સ્ટ તો છે ના ના અત્યારે નહીં ગાઈઝ તમને જ્યારે બધું મટીરિયલ એક સાથે આવી જાય ને ત્યારે જણાવશું ઓકે સો ગાઈઝ મટીરિયલ્સ બહુ સિમ્પલ છે કંઈ એટલું બધું પણ નથી ખાસ અમારી જોડે છે આ ક્લિન્ઝિંગ મિલ્ક છે જેનાથી અમે મમ્માનો પગ પહેલાં ક્લીન કરશું ધેન અમારી જોડે લૂફો છે લૂફો જ કહેવાય ને પૂરા લૂફા એન્ડ ધેન આફ્ટર બધું કર્યા પછી અમે બોડી લોશન લગાવશું એટલે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવશું એન્ડ અમારી જોડે સ્ક્રબ છે જેનાથી મમ્માનો અંદર જેવી જે પગમાં ડોટ હશે એ નીકાળી દઈશું અમે એન્ડ આજે અને સ્ક્રબર કહેવાય ને પૂર્વા ગાઈઝ અમુક વસ્તુ મને ખબર નથી કારણ કે હું યુઝ નહીં કરતી સ્ક્રબર કહેવાય ગાઈઝ એન્ડ આનાથી ડર્ટ નીકળે આપણી જે ડેડ સ્કિન્સ હોય પગની યસ અને આ જે છે એ ચારકોલ સાબુ છે યસ જે આ પોલોથી છે અને ગાઈઝ ધીસ ઇઝ સો ગુડ આનાથી આપણી આખી જે સ્કિન છે ને એકદમ મોઇશ્ચરાઇઝ અને સોફ્ટ થઈ જાય છે યસ એન્ડ પછી આ તમને તો ખબર જ છે અમારી બર્થડે વખતે અમને ગિફ્ટમાં મળ્યું કહેવાય મમ્મા આને શું કહેવાય મેડિક્યોર પેડિક્યોર કિડના યસ
તો સ્પેશિયલી આ કામ માટે જ બની છે. તો અમે વિચાર્યું વાય નોટ અમે આનો બધાથી યુઝ કરીને મમ્માનો જે પગમાં જે ડર્ટ છે, લાઈક નેઇલ્સમાં જે ડર્ટ છે, એ બધું નીકાળશું. એન્ડ ગાઈઝ નેલ પણ નેલ પેઇન્ટ કરશું, જે અમારી જોડે વેરી મચ બહુ જ બધી છે ગાઈઝ. બ્લેક કરશું નેઇલ્સ પગમાં. યસ ગાઈઝ, સો હિયર વી આર, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો ગાઈઝ, ફર્સ્ટ સ્ટેપ છે ક્લિન્ઝિંગ મિલ્ક, જેનાથી અમે આ જે પગ છે એ ક્લીન કરશું ફર્સ્ટ, એન્ડ ધેન આ વોટરમાં નાખશું. કેઝ આ વોટર બહુ જ ગરમ છે અત્યારે, દેટ્સ વાય. એન્ડ પ્રાચી અત્યારે શૂટ કરી રહી છે, સો અમે વારાફરતી કરશું, સ્ટેપ્સ કરશું. ઓકે, સો ફર્સ્ટ પહેલાં ક્લીન કરી લઉં. ક્લિન્ઝિંગ મિલ્સથી મમ્માના પગ જે છે એકદમ ક્લીન થઈ ગયા છે. ફોર નાવ વી આર એડિંગ સમ શેમ્પુ ટુ મેક સમ ફોમ ફીણ બનાવવા માટે, કારણ કે અમે બહુ બધી જગ્યાએ જોયું છે. તો અમે વિચાર્યું વાય નોટ અમે પણ સ્પેશિયલિસ્ટ બની જઈએ, એન્ડ આફ્ટર ધેન મમ્મીના પગને થશે સ્ક્રબ. રાઈટ પૂર્વા, રાઈટ ગાઈઝ. બેઝિકલી પૂર્વાને બહુ બધું ખબર છે, યુ નો, સો સ્ટે ટ્યુન ગાઈઝ. હવે તમે વિચારતા હશો કે અમે આ શું કરી રહ્યા છે, તો ગાઈઝ અમે બહુ જ પહેલા આ બોડી વોશ લાવ્યા હતા જે ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે. તો અમે વિચાર્યું કે કેમ નહીં અમે આમાં યુઝ કરી દઈએ, એન્ડ આ એક સ્ક્રબનું પણ કામ કરે છે, નો ડાઉટ અમે આની પછી સ્ક્રબ કરશું જ. પણ અમે વિચાર્યું કે વાય નોટ મમ્મીને વધારે થોડું આમ રિલેક્સમેન્ટ આપી દઈએ. સો અત્યારે અમે બોડી વોશથી મમ્માનો પગ સાફ કરીએ છીએ, ડબલ ક્લિન્ઝિંગ. સો ગાઈઝ, ફાઇનલી અમારું ફીણ થઈ ગયું છે. એકવાર દેખાડી દો નીચે, યુ કેન સી જુગાડ કર્યો છે. હા, પૂર્વાનો જુગાડ જે આ લુફો જે છે, તો ત્યારે પૂર્વાએ કીધું કે અરે લુફોથી ના થઈ શકે, એન્ડ ગાઈઝ હું લુફો જ બોલાઈશ કારણ કે યા લાઈક પ્યોર ગુજરાતી લુફાનો લુફો. પછી શું કહેવાય, કૂચો કહેવાય બેસિકલી ગુજરાતીમાં, અને કૂચો પણ કહે છે બધા ગુજરાતી પબ્લિક. આપણે કઈ બી કહી શકીએ છીએ. હા, અને પાણી થોડું નોર્મલ થવા માંડ્યું છે, તો અમે ચાહીએ છીએ કે ફટાફટ અમે ફિનિશ કરીએ. એટલે ફટાફટ તો નહીં જ થાય, પણ તોય તે વિલ ટ્રાય અવર બેસ્ટ. સ્ક્રબ જે છે અમારી જોડે વોલનટ વાળું છે, એન્ડ અપોલો ફાર્મસી. યસ, સો હિયર વી આર. અને હા ગાઈઝ, અમે જે પ્રોડક્ટ્સના નામ લઈએ છીએ એનું અમે ફરીથી સ્પોન્સર નથી. હા, અમને ખાલી ગમે છે એટલે જ, અમને ખાલી ગમે છે એટલે અમે બતાવીએ છીએ, નો સ્પોન્સરિંગ. સો હિયર વી આર, હવે પહેલા થશે આ સ્ક્રબ. સો ગાઈઝ, અત્યારે ફિલહાલ હું મમ્માના જે નેઇલ્સ છે તેના ઉપર એક ડર્ટની પરત જામી ગઈ છે, તો હું એ ક્લીન કરું છું બાય યુઝિંગ અવર જે મેડિકેર સેટ હતું, મેડિકેર પેડિકેર સેટ જે છે અમારી જોડે, તેનું યુઝ કરું છું. અને અત્યારે પૂર્વા બીજા પગનું સ્ક્રબ કરે છે, એન્ડ બસ હવે આગળ સ્ટેપ્સ દેખાડતા રહીશું અમે તમને. સ્ટે ટ્યુન. સો ગાઈઝ, મમ્માને સ્ક્રબ ડેફિનેટલી બહુ જ સારી રીતે થઈ ગયું છે, એન્ડ અત્યારે અમે જે તમને ચારકોલ સોપ જે અપોલોનો છે જે બહુ જ મસ્ત છે, તો અમે વિચાર્યું કે વાય નોટ અમે આમાં યુઝ કરી લઈએ. યુ કેન સી આનો એ ફોમ છે અને બ્લેક કલરનો છે, વિચ ઇઝ સો ગુડ. સો અત્યારે મમ્માનો પેર અમે જે પેર કેમ બોલું છું ગાઈઝ, હિન્દી આવી ગયું, પગ જે છે અમે આ સાબુથી ક્લીન કરશું, એન્ડ ધેન લૂફો લઈશું અને પાછું ફરીથી ક્લીન કરશું, એન્ડ ધેન આ બધું થઈ જશે. પછી મમ્માના નખ ને નેલ પેઇન્ટ કરશું, એન્ડ નેલ થોડા ક્લીન બી કરશું એન્ડ કટ બી કરશું. સો સ્ટે ટ્યુન, આગળ સ્ટેપ્સ દેખાડશું તમને બધા. યસ. સો ગાઈઝ, એઝ યુ કેન સી કે મમ્માને એકચ્યુઅલીમાં ચપ્પલ પહેરીને રાખવાની એક ચપ્પલની છાપ પડી ગઈ છે, યુ કેન સી. તો મમ્મા એ જ કહેતી હતી કે મારા પગમાં જો ચપ્પલની છાપ પડી ગઈ છે, બટ લેટ ઇટ બી. અને અત્યારે હું મમ્માને અપ્લાય કરું છું મોઇશ્ચરાઇઝર, એન્ડ મેં એકદમ ડર્ટ નીકાળી દીધો છે. સો બસ હવે કંઈ નહીં, આની પછી થોડી બહુ નેલ પેઇન્ટ કરવાની છે મમ્માને. સો સ્ટે ટ્યુન ગાઈઝ.
બહુ સરસ, એકદમ રિલેક્સ થઈ ગયા. અને તમે જે ધીરે ધીરે પગનો જે મસાજ કર્યો ને, મને એકદમ જે પગની નીચે જે શું કહેવાય આપણે, પગની હથેળી ના કહેવાય, પાનીઓ, પાનીમાં જે પીડા હતી, દર્દ હતો ને, એકદમ ઓછો, રિલેક્સ. એન્ડ ગાઈઝ, હવે તમે વિચારશો કે આ કેમ છે, તો ગાઈઝ મમ્માને થોડો સપોર્ટ મળે પાછળ એકદમ રિલેક્સ ફીલ કરાવવા માટે અમે પૂર્વાનું ટેડી મૂકી દીધું. એન્ડ મમ્મા, શું તમે ફેન્સને જણાવવા માંગો છો કંઈ? ગાઈઝ, હું એવી પહેલી છોકરી છું જે મારા ફ્રેન્ડ્સ પૂર્વ પ્રાચીએ બહુ સરસ રીતે મને ફૂડ સ્પા આપ્યો, અને બહુ કહેવાય ને કે સારી રીતે. પણ એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, તમે જોયા હશે મારા પગ જ સ્લીપર પહેરી પહેરીને મેં બહુ જ ખરાબ કરી નાખ્યા છે. એટલે એકચ્યુઅલી પગ મેં જાતે જ ખરાબ કર્યા છે, પણ તો બી છોકરાએ બહુ મહેનત કરી, બહુ સરસ કર્યું. અને મને નવાઈ લાગે છે કે હું એક સમય હતો કે એ લોકોની માવજત કરતી હતી, અને હવે એ લોકો મારી એકદમ વધુ પડતી માવજતને કેર કરવા માંડ્યા છે. તો થેન્ક યુ. સો ગાઈઝ, અત્યારે મમ્માએ અમને જણાવ્યું કે અમારે જવાનું છે શોપ પર, એન્ડ પછી અમારે અમારા દાદાનો રિપોર્ટ લેવા જવાનું છે. એ જવાનું છે મણિનગર, રાઈટ? મણિનગર જવાનું છે. એન્ડ પ્રાચીન હમણાં હિચકી આવતી હતી, ખબર નહીં, ફેન્સ જ યાદ કરતા હશે, તમે લોકો જ યાદ કરતા હશો, જોઈ શકો છો અત્યારે પણ આવે જ છે. એન્ડ બસ અત્યારે કંઈ નહીં, હવે આપણે જશું શોપ પર. યસ. સો હેલો ગાઈઝ, અત્યારે પૂર્વા પ્રાચીને એમના એક બિગેસ્ટ ફ્રેન્ડ અડધો કલાકથી રાહ જોઈને ઊભા હતા. બે, તારું નામ શું બેટા? નામ શું તારું? મારું નામ સ્મિત છે. સ્મિત છે. તું શેમાં વિડિયો જોવે છે? YouTube માં જોવે છે કે Instagram માં? YouTube માં. તને કોણ ગમે આ બંનેમાંથી? તું ત્યાં જતી રહે? પ્રાચી બંને? ના, એક જ. કોઈ પૂર્વા કેમ? આ તારું નામ શું બેટા? મારું નામ સૃષ્ટિ છે. સૃષ્ટિ છે. તમે શેમાં વિડિયો જોવો છો? YouTube માં. તમને કોણ ગમે, પૂર્વક પ્રાચી? મને તો પૂર્વક. હા હા, પ્રાચીનું પત્તું કટ થઈ ગયું એમ? ના ના ના, એવું નથી, સારું છે ને, મારી બેનને લોકો પસંદ કરે છે. તમે અત્યારે ક્યાં જાઓ છો? અત્યારે તો અમે રિપોર્ટ લેવા જઈએ છીએ. રિપોર્ટ લેવા જઈએ છીએ દાદાના. દાદા? હા. નાના? નાના, મારી મમ્માના પપ્પાના. સો સ્ટે ટ્યુન ગાઈઝ. છોકરો બહુ શરમાય નહીં? કેટલા માં ભણે તું? પાંચમા માં આવીશ કે ભણે? એક્ઝામ આપી. અને બેન તમે? ઓ માય ગોડ, આ પૂરો પાછી હવે આઠમા માં આવશે. અરે ના હોય ભાઈ, આ અંકલ ભુવાજી છે મેલડી માતા. હે, સો ગાઈઝ, અત્યારે અમે અમારો ફેન મુમેન્ટ એન્જોય કરતા હતા. એન્ડ ગાઈઝ, ધ થિંગ ઇઝ કે ગાઈઝ, તમારા બધા ફેન્સ એટલે તમે બધાના લીધે અમને એટલું સારું ફીલ થાય છે કે તમે બધા અમને આટલો સપોર્ટ કરો છો. એન્ડ અત્યારે અમને બહુ જ સારું ફીલ થયું, મહેસૂસ થયું, આ જે બે ભાઈ બહેન હતા તેમની જોડે વાત કરીને. એન્ડ દેવર લાઈક વાવ, લાઈક તમે લોકો અમારા, લાઈક તમે લોકો અમારા ફેવરેટ છો એન્ડ ઓલ. એન્ડ દેવર સો ફની ટુ, એન્ડ અમને બહુ જ સારું ફીલ થયું. વી હેડ અ લિટરલી અ લોટ ઓફ ફન. સો બસ હવે કઈ નહીં ગાઈઝ, સ્ટે ટ્યુન્ડ. જો આ પૂર્વાના છે ને પૂડી છે, તને ખબર ને, બહુ ભાવે બધું ખાવાનું. જોતો હોય ને તો બ્લોગ, બ્લોગમાં પૂર્વા બહુ જ ખાય છે. તો પછી તું શું જમાડીશ બોલ? પૂરી શાક ને બધું એટલે. સો ગાઈઝ, અહીંયા પપ્પા મસ્તી કરતા હતા અને બેને કીધું કે તમને પાણીપુરી ખવડાવશું. એન્ડ ગાઈઝ સ્ટે ટ્યુન, હવે અમે જઈએ છીએ રિપોર્ટ્સ લેવા. સો ગાઈઝ, અમે અહીંયા આવી ગયા છીએ જ્યાં અમારે રિપોર્ટ્સ લેવાના છે. મમ્મા જાય છે, યુ કેન સી. યસ, મમ્મા જાય છે રિપોર્ટ્સ લેવા, અમે નથી જતા, અમે અહીંયા ઊભા રહ્યા છે. એન્ડ ગાઈઝ, અમને જે ફેન મળ્યા એ બહુ જ લાઈક બહુ જ લવિંગ હતા, સ્વીટ હતા. નામ નામ શું હતું એમનું? સૃષ્ટિ અને સ્મિત.
સ્મિત એન્ડ સોરી જો મિસ્ટેક થઈ હોય તો બોલવામાં સપનું લાગે છે અમે જયારે જયારે બહાર જઈએ ત્યારે ત્યારે તમને ખબર છે પેટ પૂજા કરવા જશું શાયદ થી નોટ શ્યોર સો મમ્મા રિપોર્ટ આવી ગયો યસ સો સ્ટે ટ્યુન્ડ ગાઈઝ સો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છે માહી જીવ સેન્ટરે એન્ડ ગાઈઝ ત્યાં અમારી મમ્માએ કેસ કરેલું છે તો મમ્માએ કીધું કે વાઈ નોટ તમને ત્યાં લઈ જાઉં અને ત્યાંનું તમને જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ ટેસ્ટ કરાવું સો હિયર વી આર લેટ્સ ગો સો હિયર વી આર ગાઈઝ અમે પહોંચી ગયા છે એન્ડ ગાઈઝ મમ્માએ બહુ તારીફ કરેલી છે આ જગ્યાની તો હવે અમે ઓર્ડર કરશું જઈને સો લેટ્સ ગો પાઇનેપલ જ્યુસ અને રાચી એપલ ક્રશ એપલ ક્રશ એન્ડ આ પ્લેસ છે માહી જ્યુસ આ એરિયા કયો કહેવાય અત્યાર સુધી સબવે ચાલુ છે એટલે હું તો શોકમાં છું કારણ કે રેર કેસમાં ચાલુ હોય સો ગાઈઝ સ્ટે ટ્યુન તમને જણાવશું કે અમે શું ઓર્ડર કરીએ સો ગાઈઝ અત્યારે અહીંયા સબવેમાં આવ્યા છે અને પ્રાચીનો સબ બને છે અને આવી રહી પ્રાચી ખુશ ખુશ કારણ કે અમે બહુ જ ફર્યા ખાવા માટે સો ગાઈઝ અમારા બંનેનો સબ આવી ગયો છે એન્ડ ગાઈઝ હવે અમે લોકો બહુ બડબડ નહીં કરીએ કારણ કે અમે બહુ જ હંગરી છે એટલે મળીએ તમને ખાઈને આઈ ગેસ હવે અમે ઘરે જશું એને બોલવા સો હવે મળીએ તમને ઘરે જઈને અને તમને આખી સ્ટોરી કહીએ સો ગાઈઝ વી આર બેક એટ હોમ એન્ડ બહુ જ મજા આવી જ્યુસ પીને દેન મમ્માનો લેગ સ્પા કરીને એન્ડ સ્પેશિયલી ગાઈઝ મેં તમને જણાવ્યું હતું સબવેમાં કે ગાઈઝ હું સ્ટોરી કહીશ તો બેસિકલી ગાઈઝ અમે જ્યુસ લેવા ગયા એન્ડ પછી મમ્માએ પૂછ્યું શું ખાવું છું તો અમે એટલી ગંદી રીતે કન્ફ્યુઝ હતા કે અમે ક્યાં જઈએ તો મમ્માએ અમને બહુ બધી જગ્યા ફરાયા એન્ડ અમે એ ના લીધું કારણ કે પછી વ્લોગ બહુ જ મોટો થઈ જાત અને ગાઈઝ જે અમને ફેન્સ મળવા આવ્યા હતા તેમના બારેમાં હું એક વાત જણાવવા માગું છું ગાઈઝ કે હું આ ફરી બોલું છું ખબર નહીં વાય બટ આઈ ફેલ્ટ દેટ દે વર સો સ્વીટ લાઈક લવલી દે આર લવલી લવિંગ એન્ડ શબ્દો નથી એન્ડ અત્યારે જ્યુસ પીને પણ બહુ મોજ આવી એન્ડ સબ ખાઈને પણ બહુ જ મોજ આવી ગાઈઝ સબ ખાઈને તો કોને મોજ ના આવે ગાઈઝ યસ એન્ડ કઈ નહીં આઈ થિંક ઇઝ ગાઈઝ કે અમે જ્યારે સબવે પહોંચી ત્યારે 10 વાગ્યા હતા તો ધ થિંગ 10 વાગે પણ લોકો જાય છે સબવે મને નહોતો ખ્યાલ લાઈક અમે ત્યાં હતા અને 4-5 વ્યક્તિઓ આવી ગયા લાઈક ઇટ વોઝ રિયલી શોકિંગ કારણ કે અમે જ્યાં જઈએ છીએ પહેલા ત્યાં બપોરે પણ એટલા બધા માણસો નથી હોતા પણ અત્યારે રાત્રે ગયા અમે ક્યાં ગયા નહીં ખ્યાલ મણિનગર શાયદ આઈ ડોન્ટ નો
સો અમે જે જગ્યા ગયા ને તો ત્યાં ભીડ થઈ ગઈ હતી, તો અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ભીડ થાય છે, કારણ કે અમે ત્યાં સેન્ડવિચ ખાવા ગયા હતા ત્યાં પણ ભીડ હતી. પ્રાચી થિંક્સ ધેટ, બટ આઈ ડોન્ટ થિંક સો. બટ ટાઈમિંગ જ એવી હોય છે ગાઈઝ કે જમવા માટે બધા આવી જાય છે. મમ્માએ પણ એવું જ કીધું હતું જ્યારે અમે સેન્ડવિચ ખાવા ગયા હતા ત્યારે, કાલે તો સન્ડે હતો. ધેટ્સ વાય આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા કમેન્ટ કરો પોતાને. જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.